लोकशाही शासन व्यवस्था में जनता जनार्दन द्वारा चूंटाता जनप्रतिनिधियों के कोई ने कोई पार्टी ना प्लेटफॉर्म पर चूंटाय छे त्यारे जनताए आपेलो मत એ પાર્ટીના ઉમેદવારને આપેલો મત છે અને પાર્ટીના ઉમેદવારને આપેલો મત જનતા વતી રાજ્યસભામાં પાર્ટી નક્કી કરેવા ઉમેદવારને આપવાની આ દેશમાં સંવિધાનિક કાયદાની જોગવાઈ છે એ જોગવાઈનું પાલન થાય નિષ્ઠાપૂર્વક પાલન થાય એ દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિની ફરજ પણ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રાજ્યસભાની 5મી તારીખે યોજાઈ રહેલી પેટા ચૂંટણીઓ આ દેશની સંવિધાનિક અને કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરી અને ચૂંટણી પંચે એક જ દિવસે બે સામાન્ય કેટેગરીની સમાન સમય અવધિની સીટોને અલગ અલગ રીતે મતદાન કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે સામાન્ય સંજોગોમાં એક સીટ જીતવા માટે કોંગ્રેસ પક્ષ પાસે પૂરતું સંખ્યાબળ હતું એમ છતાં ચૂંટણી પંચ મારફતે સત્તાનો દુરુપયોગ કરાવી અને સમાન સમયે અલગ અલગ મતદાન કરાવવાથી કદાચ અમારો એક ઉમેદવાર જે જીતવાની શક્યતાઓ હતી એ જરૂર ધૂંધળી થશે પણ આ દેશમાં લોકશાહીને ટકાવવા લોકશાહીને બચાવવા અને આવતા દિવસોમાં જે લોકશાહીનો વારસો છે એ નવી પેઢીને પીરસવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિધાનસભા પક્ષે નિર્ણય કર્યો છે અને આજે કોંગ્રેસ વિધાનસભા કોંગ્રેસ પક્ષે કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને થ્રી લાઇન વ્હીપથી કોંગ્રેસના માન્ય ઉમેદવારોની સામે પ્રેફરન્સ વન મતદાન કરવા માટે થઈને અમે વિનંતી અને માર્ગદર્શન ફરજ છે કાયદાકીય જોગવાઈ છે માનની સ્પીકરને અમે સમયાંતરે પાર્ટી માંથી એમણે સ્વૈચ્છિક રીતે તમામ પદો ઉપર રાજીનામું આપ્યું છે ત્યારે એમનો રાજ્યસભાની મતદાર યાદીમાં સમાવેશ ન થાય એમનું સભ્યપદ રદ થાય એ માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અને બધા આગેવાનો મારફત વારંવાર રજૂઆત થઈ એમ છતાં ક્યાંય માનનીય અધ્યક્ષશ્રી દ્વારા આજ દિવસ સુધી આવો નિર્ણય લેવામાં નથી આવ્યો આની સામે નામદાર વડી અદાલતમાં પણ કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે આજે એમનો ચુકાદો કદાચ પાઇપલાઇનમાં છે પણ આજની ઘડીએ વિધાનસભા કોંગ્રેસ પક્ષમાં પંજાના નિશાન ઉપર ચૂંટાયેલા ઉમેદવાર તરીકે અલ્પેશભાઈ ઠાકોર સહિત બધા જ 71 ધારાસભ્યોનું રાજ્યસભાની મતદાર યાદીમાં નામ છે ત્યારે એ પક્ષના આદેશને માનવા સંવિધાનિક રીતે કાયદાકીય રીતે બંધાયેલા છે અને અપેક્ષા રાખું કે કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા બધા જ ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસ પક્ષના વ્હીપનું સન્માન કરશે લોકશાહીને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણી પંચના દુરુપયોગથી સંવિધાનિક વ્યવસ્થાને તોડવાનો પ્રયાસ કર્યો છે એ 5મી તારીખે પક્ષના તરફેણમાં મતદાન કરી અને જડબાતોડ જવાબ અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ ઉમેદવારને મત આપે એવો આશાવાદ રાખી રહ્યા છે અપેક્ષા રાખું કે કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા બધા જ ધારાસભ્યશ્રીઓ પક્ષના આદેશનું સન્માન કરી લોકશાહીને બચાવવા માટે સંવિધાન ની સાથે સતત રમત રમનારા જે કોઈ શાસકો છે એને સબક શીખવાડવા માટે પક્ષના દિશા નિર્દેશ મુજબ મતદાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સન્માનની દીપક મિશ્રા સાહેબ અને 3 જજોની બેંચ દ્વારા 2018 અને પૂર્વમાં આપેલા ચુકાદાઓ મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં પણ પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા ઉમેદવારોએ પક્ષના તરફેણમાં મતદાન આપવા માટેનો વ્હીપ સ્વીકારવો જોઈએ એની તરફેણમાં નિર્ણય કર્યો છે રાજ્યસભાની ચૂંટણીમાં વ્હીપ આપી શકાય અને વ્હીપની તરફેણમાં
પાર્ટીના નિશાન ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિએ વિપનું સન્માન કરવું એની કાયદાકીય ફરજ છે એ પણ સુનિશ્ચિત કર્યું છે. અને જ્યારે પાર્ટીના નિશાન ઉપર ચૂંટાયેલા કોઈ જનપ્રતિનિધિ જે તે પાર્ટીએ આપેલા આદેશનો અનાદર કરે તો એના સામે કાયદાકીય કાર્યવાહીની પણ જોગવાઈ કરી છે. ધન્યવાદ.